નમસ્કાર મિત્રો, ગુજરાતી હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમારે જો યુટ્યુબ પર તમારે ચેનલ છે ને, જો તમારી ચેનલ પર તમારે સારો લોગો બનાવવો છે, તો હું તમને આજે આ વિડીયોમાં શીખવીશ કે તમે તમારી ચેનલ માટે કેવી રીતે લોગો બનાવી શકો. મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો, જેથી કરીને તમને નવા નવા વિડીયો જોવા મળે. મિત્રો, તમારે લોગો બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડે છે અને આ એપ્લિકેશનનું નામ છે પિક્સઆર્ટ. મિત્રો, જો તમારા ફોનમાં પિક્સઆર્ટ એપ્લિકેશન ના હોય તો પ્લે સ્ટોર પર જઈને તેને તમે ઇન્સ્ટોલ કરી શકો છો. આ છે પિક્સઆર્ટ એપ્લિકેશન. મિત્રો, ચાલો આપણે હવે આને ઓપન કરીએ. મિત્રો, એપ્લિકેશન ઓપન થાય તે પછી અહીંયા પ્લસનું બટન છે, તેના પર ક્લિક કરવાની રહેશે. મિત્રો, ડેટા ચાલુ કરવા પડશે. મિત્રો, પહેલાં તો અહીંયા પ્લસનું બટન છે, તેના પર ક્લિક કરવાની રહેશે અને ગમે તે એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે. વ્હાઇટ કલરનું લઈ લેવાનું. મિત્રો, અહીંયાથી મિત્રો નીચે જે કલર બેકગ્રાઉન્ડ છે તેનામાંથી ગમે તે એક બેકગ્રાઉન્ડ લઈ લો. અત્યારે હું વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ લઈ રહ્યો છું. આ હું લખેલું આવે તો મિત્રો ઉપર જે ચોકડી મારી છે એના ઉપર જઈને કેન્સલ કરી દેવાનું. આવું કર્યા પછી મિત્રો નીચે જો તમને આ ઓપ્શન દેખાય ને, ગોલ ટૂલ્સ ઇફેક્ટ, એમાં ટૂલ્સ દબાવો ને ઉપર જે ક્રોપ લખેલો છે તેના ઉપર. મિત્રો, આના માટે આપણે સ્ક્વેર સાઈઝ સિલેક્ટ કરવાની રહેશે. બીજા નંબરના છે સ્ક્વેર સાઈઝ અને ઉપર રાઈટ કરી દો. મિત્રો, સાઈઝ સિલેક્ટ કર્યા પછી તમારે તેમજ તમારી ચેનલનું નામ લખવાનું રહેશે. તેના માટે થોડા અહીંયા જે ઓપ્શન આપેલા છે નીચે, તે આગળ સિલેક્ટ કરશો ટેક્સ્ટ. એમાંથી ટેક્સ્ટ ઉપર ક્લિક કરશો. મિત્રો, તમારે એમાં તમારી ચેનલનું નામ લખવાનું રહેશે. મારી ચેનલનું નામ છે ગુજરાતી તમાલ, તો હું અહીંયાથી જી લખીશ. જી લખ્યા પછી મિત્રો અહીંયા જે કલરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરો અને તમારે તમારે જેવો કલર રાખવો હોય તે કલર સિલેક્ટ કરો. અહીંયાથી તમે નાનો મોટો અક્ષર પણ કરી શકશો. હા, વચ્ચોવચ્ચ રાખવાનો મિત્રો. અને પછી મિત્રો જો કલર સિલેક્ટ કર્યા પછી જે અહીંયા કલરની બાજુમાં જે ગ્રેડિયન્ટ લખેલો છે તેના ઉપર ક્લિક કરો અને બીજો કલર સિલેક્ટ કરો. એ કર્યા પછી મિત્રો જે સ્ટ્રોક લખેલો છે તેના ઉપર ક્લિક કરો અને તમારે જેવો કલર રાખવો હોય તેવો રાખી શકશો. મારો બ્લેક કલર જ છે જે આ અક્ષરની બોર્ડર ઉપર આવેલો છે. આટલું કર્યા પછી મિત્રો તમારે જેવડો અક્ષર રાખવો એટલો રાખી શકશો. હવે બીજો અક્ષર લેવાનો મિત્રો. તેના માટે ફરીવાર મિત્રો તમારે ટેક્સ ઉપર જવાનું. ગુજરાતી હેલ્પ એટલે એચ લઈશ. એચ લીધા પછી વળી પાછો થોડો મોટો કરી અને એનો પણ કલર બદલી નાખું. કલર સિલેક્ટ કર્યા પછી ફરીવાર ગ્રેડિયન્ટ અને એમાં કલર પાછો બીજો.
એ તો મિત્ર તમે અક્ષર પણ બદલી શકો છો. આટલું કર્યા પછી મિત્રો તમારે ફરી વાર સ્ટ્રોક ઉપર અને અહીંયા પાછું થોડુંક ઓછું કરી નાખવાનું. અરે સોરી, ફરી વાર ટેક્સ ઉપર. મિત્રો આય લઈ લો, આય લઈને મિત્ર થોડુંક એને નીચે ઘુમાવી દઉં, એની સાઈઝ થોડીક મોટી કરી નાખું. એનો કલર પણ બદલી નાખો મિત્રો. આટલું કઈ કર્યા પછી મિત્રો તમારે પૂરું ચેનલનું નામ લખવાનું રહેશે. ગુજરાતી અહીંયાથી મિત્રો તમે કલર સિલેક્ટ કરી શકો છો. એ જે ટેક્સચર ઉપર કલર દબાવ્યા પછી જે ટેક્સચર લખેલું છે તેના ઉપર ક્લિક કરીને અહીંયા જે નીચે બેકગ્રાઉન્ડ જેવો કલર દેખાઈ રહ્યા છે ને, હા એમાંથી તમે ગમે તે ઉપર ક્લિક કરશો તો તમારી અક્ષરનો કલર પણ એવો બદલી જશે. તમને જે સારું લાગે તે અહીંયાથી તમે રાખી શકશો. મિત્રો હું આ રાખી રહ્યો છું. આ બધું કર્યા પછી મિત્ર જે ઉપર છે ને રાઈટ ઉપર ક્લિક કરવાની, જે અને ફરી વાર જે અહીંયા ત્રિકોણ દોરેલો છે ને ઉપર તેના પર ક્લિક કરો. એડવર્ટી હવે તો મિત્રો ક્લોઝ કરી નાખો અને અહીંયા નીચે જે સેવ લખેલું છે તેના ઉપર ક્લિક કરો, જેથી કરીને તમારે તમારી ફોન મેમરીમાં સેવ થઈ જાય. તો મિત્રો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.